भरूच नगर पालिका नी फायर फाइटर नी इमरजेंसी सेवा नी कामगीरी सामे सवालो उभा थया छे। भरूच ना एक खानगी के लग्न प्रसंग मा इमरजेंसी फायर नी गाड़ियो पानी सप्लाई करवा माटे जई रही होवाना वायरल वीडियो बाद राजकारण तो गरमायु छे, सामे नगरपालिका नी कामगीरी सामे पण सवालो उठ्या छे। भरूच नगरपालिकानी इमरजेंसी सेवा आपती फायर विभागनी टीम सामे हवे सवालो उभा थया छे। भरूच नगरपालिकामां सत्ताना दुरुपयोगने लईने एक नवो विवाद एक वायरल वीडियो बादथी उभो थयो छे, जेमां भरूचना ओसारा रोड उपर आवेल रुद्राक्ष रेसिडेंसीमां खानगी प्रसंगे लग्न प्रसंगमां फायरना बंबાઓ વડે પાણી પૂરું પાડવામાં આવી રહ્યો હોવાનો એક વિડીયો વાયરલ થયા બાદથી વિવાદ સર્જાયો છે। ગત 7 ડિસેમ્બરના રોજ જ भरूचना कॉलेज रोड पर आवेला होंडाना शोरूम में एकाएक आग फाटी निकली थी। बेसमेंट में लागेला आगे विकराल स्वरूप धारण करता भरूच नगरपालिकाना फायर टेन्डरों की संख्या पण ऊंची पड़ी थी, जेने लईने अंकलेश्वर डीपीएमसी ना पण बे फायर ना बंबाओ मंगावानी फरज पड़ी थी। ते सामे जे एक दिवस बाद इमरजेंसी वाहन लग्न प्रसंग में वोटर सप्लाय माटे मोकलवानो विवाद छंछेड़ायो छे। आ मामले विपक्ष पण उग्र जोवा मळी रह्यो छे, तो पालिका सत्ताधीशोए मुख्य फायर ऑफिसर चिराग गढ़वी ने नोटिस फटकारी जवाब मांगवा माटेनो रटण कर्यु हतु। 8 डिसेम्बर 2023 ना रात्रे भरूच में एक वीडियो वायरल थयो हतो। आ वीडियो में भरूच ना ओसारा रोड पर आवेल रुद्राक्ष रेसिडेंसी पासे थी इमरजेंसी लाइट शुरू राखी ने फायर ना बंबाओ पसार थता होवानु जाणवा मळ्यु हतु, जेमा अंते एक लग्न प्रसंग के खानगी प्रसंग में आ फायर ना बंबाओ पहोंच्या होवानु वायरल वीडियो माथी सामे आव्यू हतु। आ स्थिति सामे आवतानी साथे ज नगरपालिकानी इमरजेंसी फायर विभागनी सेवा सामे हवे सवालो उभा थया छे, अने पालिकाना अधिकारीओ द्वारा सत्तानो दुरुपयोग थतो होवानी वातो वायु वेगे प्रसरी रही छे। શું ઇમરજન્સીના વાહનોને ખાનગી કે લગ્ન પ્રસંગમાં સેવા આપવા માટે મોકલી શકાય ખરા તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે, ત્યારે આ મામલો સામે આવતા જ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેઓ જણાવે છે કે એક દિવસ પહેલા જ ભરૂચમાં ઓટોમોબાઈલ્સના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ફાયરના બંબાઓ ખૂટી પડ્યા હતા। આ બાબત પરથી સબક લેવાની જગ્યાએ ભરૂચ નગરપાલિકાનો ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઇટ સાથે લગ્નમાં વોટર સપ્લાય સાથે મોકલાવવાનો વિડીયો જે સામે આવ્યો છે તે ગંભીર બેદરકારી અને બેજવાબદાર વર્તન છે, તપાસ અને કાર્યવાહીના આદેશ થવા જોઈએ તેમ તેમણે કહ્યું છે। ગઈકાલે રાત્રે વાયરલ વિડીયોના અંદર એક ફાયર બ્રિગેડનું ભરૂચ નગરપાલિકાનું વાહન ભરૂચથી 10 કિલોમીટર દૂર શહેરની બહાર એક પ્રસંગના અંદર પાણી સપ્લાય કરવા માટે મોકલવામાં આવ્યું હતું, ત્યારે હું નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખથી લઈને તમામને પૂછવા માંગુ છું, આ વાહન કોના કેવા પર કોના આદેશથી ભરૂચ શહેરની બહાર મોકલવામાં આવ્યું છે? નગરપાલિકા પાસે પાણીનું ટેન્કર ઉપસ્થિત છે, તો છતાંય નગરપાલિકાનું ફાયર બ્રિગેડનું વાહન જે કહી શકાય કે ઇમરજન્સી કામ માટે આગ લાગી હોય કે આપાતકાલીન કોઈ પણ પ્રક્રિયા કરવાની હોય ત્યારે એ વાહનનો ઉપયોગ કરવાનો હોય છે, 24/7 એને નગરપાલિકામાં હાજર રહેવાનું હોય છે, ત્યારે વાહન લઈને કેમ શહેરની બહાર જવું પડ્યું, કોના આદેશથી જવું પડેલું છે? એ ખૂબ જ ગંભીર બાબત છે, એની તપાસ થવી જોઈએ, અને જે કોઈ બી લોકો આની પાછળ ઇન્વોલ્વ છે જેના કહેવાથી આ વાહન મોકલવામાં આવેલું છે તેના ઉપર તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એવી મારી અને મારા વિપક્ષના સભ્યોની માંગ છે। આ બાબતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને મળવામાં આવશે અને લેખિતમાં પણ આપીશું કે આના પર જે કોઈ એવી બેદરકારી કરેલી છે તેના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। તો આ મામલે વિવાદનું સ્વરૂપ ધારણ કરતાની સાથે જ ભરૂચ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે આ મામલો ગંભીર હોવાનું અને વાયરલ વિડીયો તેમના પણ ધ્યાને આવ્યો હોવાનું કહ્યું હતું। આ પ્રકારની ઘટના જો ખરેખર બની હોય તો તે દિશામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, અને ફાયર વિભાગના જે કોઈ પણ કર્મચારી આ બેદરકારીમાં સામેલ જણાશે તો તેમના સામે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે। જોકે હવે જવાબ અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી કોઈક નાના કર્મચારીનો ભોગ લેવાય જશે તે હવે આગામી દિવસમાં કાર્યવાહી બાદ જ જાણવા મળશે। જો કે આ મામલાની તપાસમાં શું બહાર નીકળે છે તે પણ હવે જોવું રહ્યું, અને વાત દબાવી દેવાય છે કે દાખલારૂપ કાર્યવાહી થાય છે તેના પર પણ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે। ગઈકાલે રાતે ટેલિમીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા એક બનાવ બનેલો તેની માહિતી મળી છે। ફાયર ડિપાર્ટમેન્ટનો ટેન્કર અને પાણીનું ટેન્કર કોઈ લગ્ન પ્રસંગમાં કામ કરતું હોય
તેની જાણકારી મળેલી છે. એના આધારે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં મૌખિક ટેલિફોનિક વાત કરી છે કે આમાં યોગ્ય તપાસ કરી અને યોગ્ય માહિતી મેળવી આમાં જેની પણ ભૂલ દેખાતી હોય તેમાં કાર્યવાહી કરવા માટે આપણે એમણે ચીફ ઓફિસર સાહેબને આપણે સૂચન કરેલું છે. સામાન્ય રીતે આપણે કોઈ ફાયર બોમ્બો લગ્ન પ્રસંગમાં મોકલી શકીએ ખરા? ફાયર બોમ્બો આપણે લગ્ન પ્રસંગમાં નથી મોકલી શકતા. પાણીનું ટેન્કર છે તો ત્યાં ગાડી આપણે સુવિધા ઊભી કરી છે કે લગ્ન પ્રસંગમાં ત્યાં ગાડી પાણીનું ટેન્કર ત્યાં ગાડી સ્ટેબલ રાખવા માટે નહીં પણ ત્યાં ગાડી ખાલી કરીને કોઈને પાણીની જરૂરિયાત હોય તો તેનો રેટ આપણે નગરપાલિકાએ બોર્ડના થરમાં મંજૂર કરેલો છે તે રેટ પ્રમાણે એને મોકલી આપવામાં આવે. હા, એટલે મેં તમે જે મને કીધું તેમાં યોગ્ય તપાસ કરવા માટે આપણે ચીફ ઓફિસરશ્રીને આપણે કીધેલું છે. યોગ્ય તપાસ થઈને એની માહિતી મેળવીને આમાં જે પણ હશે તેમાં કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી અમને પણ આ બાબત જાણવા મળી છે. ફાયરનું સાધન જે છે ઇમરજન્સી ઉપયોગ માટે જ હોય. જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે નગરપાલિકાનું ફાયર અંગત કામે અથવા તો બીજા કોઈ કામે વપરાયું છે એવું જાણવા મળેલ છે. જે અનુસંધાને અમે અમારી રીતે તપાસ ચાલુ કરી છે. ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓનો ખુલાસો પણ માગી રહ્યા છીએ અને એમાં જો એવું લાગશે કોઈ દુરુપયોગ કે એવું થયું છે તો નિયમાનુસાર એની સામે જો કોઈ કાર્યવાહી કરવાની આવશે અમે કરીશું. સર, લગ્ન પ્રસંગમાં ફાયર જઈ શકે ખરું પાણી પહોંચાડવા? ફાયર ટેન્ડર જે છે એ ઇમરજન્સી સર્વિસ માટે જ છે. કોઈ જગ્યાએ પાણી પહોંચાડવા ફાયરનું ટેન્ડર મોકલી શકાય નહીં. અત્યારે કોઈ સર કોઈ એવા પગલા લેવાયા હોય કે ફાયર ઓફિસરને કોઈ નોટિસ અપાયો હોય કોઈ માહિતી? નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે. અમે નોટિસ ડ્રાફ્ટિંગ કરી રહ્યા છીએ અને આજે જ આપીશું અમે નોટિસ.